અદ્યતન ટેકનોલોજીના યુગમાં વાલીઓને માથે બાળકના શિક્ષણને લઈને ભાર વધી રહ્યો છે ત્યારે સ્કૂલ ફી, ટ્યુશન ફી, સ્કૂલવાનનો ભાવ વધારો સહિતના બાળકોના શૈક્ષણિક ખર્ચાઓની વચ્ચે પીસાયેલા વાલીઓને માથે વધુ એક શૈક્ષણિક ખર્ચનો માર પડ્યો છે. આ બધા ખર્ચાઓની વચ્ચે હવે સ્ટેશનરીના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. ત્યારે રાજકોટ પ્રાપ્ય સમાચાર અનુસાર અહીં વાલીઓને સ્કૂલ ડ્રેસની નવા સત્રની ખરીદીમાં 5-7% વધારો આપવો પડ્યો છે, જેમાં સ્ટેશનરીમાં પાછો 10% ભાવ વધતા વાલીઓ માટે બાળકોનું શિક્ષણ બજેટ વધુ મોંઘું બની રહ્યું છે. સમગ્ર રાજ્યભરમાં છે તે શાળાઓનો વિધિવત રીતે છે તે પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો જે મોંઘવારીનો માર છે તે રાજકોટના લોકો પર છે તે વધારે પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. માતા પિતા માટે છે તે મોંઘવારીનો દામ છે તે વધુ જોવા મળી રહ્યો છે, કારણ કે જે સ્કૂલ યુનિફોર્મ હોય કે સ્ટેશનરી તે સામે આવ્યો છે. સ્કૂલ યુનિફોર્મની જો વાત કરો ગત વર્ષની સરખામણી છે તે આ વર્ષે છે તે 5-7% છે મોંઘવારી તે વધારો થવા પામ્યો છે. ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો સ્ટેશનરી 10% છે તે વધારો થવા પામ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો જે સ્કૂલ યુનિફોર્મના વિક્રેતાઓ છે તેઓ જણાવી રહ્યા છે કે છેલ્લા 10 દિવસમાં છે તે જે કહી શકાય કે ખરીદી થઈ છે આગામી 25 દિવસ સુધી છે તે પામ્યો છે, કારણ કે માત્ર સ્કૂલ યુનિફોર્મ નહીં પરંતુ સ્ટેશનરી હોય કે પછી સામાન્ય જે વેન હોય તેમાં પણ છે તે જે ભાવ વધારો થવા પામ્યો છે, જેના કારણે સમગ્ર રાજ્યભરના માતા પિતા અને વાલીઓ છે તે હાલ છે તે પોકારી રહ્યા છે, કારણ કે સ્કૂલોનો છે તે વિધિગત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે, જેના કારણે છે તે વાલીઓ છે તે શોપ સુધી પહોંચતા હોય છે અને સ્કૂલ યુનિફોર્મની ખરીદી કરતા હોય છે, પરંતુ 5-7% છે તે હાલ છે તે વધારો થવા પામ્યો છે, જેના કારણે છે તે વાલીઓનો છે તે વધારે છે તે મોંઘવારીનો માર પડતો હોય તેવું લાગે.